વડોદરા શહેરના રાજમાર્ગો પર સામાન્ય વરસાદમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય થઈ જતા નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડે છે. તો બીજી બાજુ વડોદરા પાલિકાના મેયર ડોક્ટર જિગીસા શેઠનું શું કહેવું છે આપ પણ સાંભળો. ચોમાસું આવે, ડામરને ને પાણીને વેર એટલે ખાડા પડે જ, એમાં કોઈ સવાલ નહીં. ડામરને ને પાણીને વેર એટલે ખાડા પડે જ, એટલે ખાડા પડે જ. નાના નાના વિસ્તારો છે, એ વિસ્તારની અંદર આ લોકો જયારે આપ રોડ બનાવો છો ત્યારે બિલકુલ નિમ્ન કક્ષાનું મટીરીયલ વાપરીને આ રોડ બનાવતા હોય, અને મેયર શ્રી એવું કહેતા હોય કે ખાડા પડે, તો મેયર શ્રીને એવું કહું કે તમારે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારમાં ખાડા પડેલા છે, તમે જે વિસ્તારમાંથી તમે ગાડી લઈને આવો છો ત્યારે વિસ્તારમાં ખાડા પડેલા છે. હું મેયરશ્રીને નમ્ર વિનંતી કરું કે સમગ્ર વડોદરામાં તમે રિક્ષામાં બેસી અને તમે ફરો તો તમને ખબર પડે કે વડોદરા શહેરની શું હાલત છે. શહેરના મેયર જિગીસાબેન શેઠનું કહેવું છે ડાંબર અને પાણી વચ્ચે વેર હોવાથી ખાડા તો પડે, ઠીક છે, પરંતુ મેયરની જ પેનલના અને સાથી કાઉન્સિલર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય એવા ધર્મેન્દ્ર પંચાલે તો સત્તાના નશામાં છકીને હદ કરી નાખી. નગરસેવકનો સોશિયલ મીડિયામાં જાહેર સૂચના આપતો મેસેજ વાયરલ થયો છે, જેમાં નગરસેવક કહે છે વરસાદથી ધોયેલા રોડ રસ્તા ખાડાના ફોટા મોકલવા નહીં. 2014 પહેલા રોડ પર ખાડાની જગ્યાએ હીરામોતી નીકળતા હતા. મોદીજીને તો રામ મંદિર અને કલમ 370 માટે વોટ આપ્યો હતો. આટલું ઓછું હોય તેમ સંદેશના અંતમાં નગરસેવક કહે છે મફતના ગાંઠિયા ખાઈને મત આપનારા મફતિયાઓની સલાહની જરૂર નથી. નગરસેવકના આ લાપરવાહી ભર્યા અશોભનીય વર્તનને લોકસત્તા જનસત્તા દ્વારા ઉજાગર કરવામાં આવ્યા બાદ ધર્મેન્દ્ર પંચાલ પર રાજકીય દબન આવતા ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચા તેમના વોર્ડમાં ચર્ચાઈ રહી છે. લોકસત્તા વડોદરાની ટીમ દ્વારા ધર્મેન્દ્ર પંચાલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમનો સંપર્ક થયો ન હતો. સામાન્ય રીતે દરરોજ બપોરે સુભાનપુરા ખાતે આવેલા ભાવની 30 સ્ટોલ પર બેઠક કરતા નગરસેવક આજે ત્યાં પણ દેખાયા ન હતા. તો બીજી બાજુ નગરસેવકના આ વાયરલ મેસેજથી પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આપણા કોર્પોરેટરને એટલું જ કહેવું છે, જ્યારે જનતાએ તમને ચૂંટીને લાયા હતા ત્યારે કયા મુદ્દાને લઈને લાયા હતા? જનતા તમને ચૂંટીને લાવે છે ત્યારે તમારી જોડે એટલી જ આશા રાખે છે કે અમારી પ્રાથમિક સુવિધાઓ જે છે, રોડ, રસ્તા, ડ્રેનેજ, આટલી વસ્તુ, પાણી ચોખ્ખું મળવું જોઈએ, આટલી વસ્તુ, આટલી કામગીરી માટે તમને ચૂંટીને લાયા હતા, ત્યારે તમને જનતા મેસેજ કરે છે, તમને ફોન કરે છે, ત્યારે તમે એટલું જ કહો છો કે અમને રોડ રસ્તા માટે કોઈ ફોટા મોકલવા નહીં. કામ ચોર કોર્પોરેટરો બની ગયા છો તમે. પ્રજા જાગૃત બની ગઈ છે. વોર્ડ 8ના નગરસેવકને એક વિનંતી કરું કે તમે એક કામ કરો, તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દો, કોઈ જરૂર નથી તમારી. હવે પ્રજા જાગૃત થઈ છે, જાતે કામગીરી કરાવશે. કમિશનરને, મેયરશ્રીને અને ચેરમેનશ્રીને રજૂઆત કરીને આ કામગીરી કરાવશે. તમારી કોઈ જરૂર નથી. મોદીના સાહેબ, મોદીના નામે ઢગલો વોટ લીધા છે સાહેબ. રામ મંદિરની વાતો કરો છો, કલમોની વાતો કરો છો, આ કલમ હટાઈ શું તમે વાત કરો છો? આ બધી પબ્લિકને રોડ રસ્તા ચોખ્ખું પાણી જોઈએ છે. જે તમને કોર્પોરેટર બનાવવા માટે એક એક વોટની કિંમત હોય છે, એમની એ વોટની કિંમત એટલા માટે તમને વોટ આપે છે કે જે એમના પાયોની સુવિધા હોય, જેમ કે રોડ, રસ્તા, પાણી તેમજ ડ્રેનેજ. આવી અનેક સુવિધાઓ માટે આપને વિસ્તારના કોર્પોરેટર તરીકે આપને ચૂંટ્યા છે. તો તમારે રામ મંદિર, 147, 186 કે ફલાણી ઢીકણી બધી કલમો તમારા જોડે ના લાગુ વળગે, એ તો અમારા નરેન્દ્ર મોદી સાહેબ ત્યાં ગાડી કરે જ છે. પરંતુ તમે જયારે વડોદરા શહેરનો વિકાસની વાતો કરતા હોય, વડોદરા સ્માર્ટ સિટીની વાતો કરતા હોય, તો જુઠ્ઠામાં જુઠ્ઠા કોર્પોરેટરો છે કે પહેલામાં પહેલું કે અમે જે તે અરજી આપીએ છીએ એના અનુસંધાનમાં કોઈ કામ નથી કરતા. આખા વડોદરા શહેરની અંદર તમે ઠેર ઠેર જુઓ કે ગંદકીના ઢગલા જોવા મળે છે. સાથે સાથે વડોદરા શહેરની અંદર તમે આખા વડોદરા શહેરની વાત કરીએ, સ્માર્ટ સિટીના નામ પર જે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, તો એ રોડ પર અત્યારે ખાડા ખબોચિયા જોવા મળે છે. સાથે સાથે ડ્રેનેજ તમે તમામ વિસ્તારોની અંદર જુઓ કે જે વરસાદી કાંસ છે એની અંદર ડ્રેનેજના પાણી વરસાદી કાંસમાં છોડે છે, તે છતાં કોર્પોરેટરનો અંધતંત્ર ચાલી રહ્યું છે. કોર્પોરેટર એવું કે ગાંઠિયા કહીને તમે વોટ આપો છો. એટલે ભાઈ, ગાંઠિયા ખાવાના તો ગાંઠિયા તમે ખવડાવવાના કેવા મૂર્ખા? એટલે તમે એનો મતલબ એ થયો કે આ શાસનની અંદર જે તે સમયે ઇલેક્શન આવતું હોય તેવા સમયે દારૂ આપવો, ચિકન ખવડાવવું, તમે આ બધી જે નોર્મલ વાત છે કે તમે પોતે જ કહી શકો છો કે ગાંઠિયા ખવડાવવાના, એટલે હદ થઈ ગઈ કે તમે લાંચ આપીને પછી તમે લોકો વોટ લો છો. એટલે વડોદરા શહેરના જે નાગરિકો જાગૃત થઈ ગયા છે, આવનાર દિવસોમાં તમને અમનો પરચો જોવા મળશે કે જે બેઝિક મુદ્દા છે તમારા, રોડ, રસ્તા, ગટર, પાણી, ડ્રેનેજ, જેની માટે અમે આ ભૂંડભક્ત કોર્પોરેટરોને બધાને ચૂંટી ચૂંટીને મોકલી જ થઈ, તો એ લોકોની જવાબદારીમાં આવતા જેટલા પણ
કામ છે એ કામને જોવાના તમારે, તમારે મોદી સાહેબને જોવાનું, તમારે અખંડ ભારતની વાત કરવાની. ખાડામાં ભલે ગમે તેટલા લોકો પડે મરે એમાંથી કોઈને લેવા દેવા નહીં, પરંતુ જ્યાં સુધી હું ધર્મેન્દ્રભાઈ પંચાલની વાત કરું તો એ વ્યક્તિ એવા છે કે એમે ખાડા પૂરવાની જવાબદારી લીધી. એક જવાબદાર વ્યક્તિ છે, આજે સ્ટેન્ડિંગ કમિટીમાં છે, સિનિયર કોર્પોરેટર છે. એવું નથી કે નવા કોર્પોરેટર છે કે આજે ચૂંટાઈને કાલે આવું ભાષણ આપ્યું. દસ વર્ષથી કોર્પોરેટર છે અને પબ્લિકના કામ કરતા દેખાયા છે. તો એમે આવી જવાબદારી વ્યક્તિએ આવો મેસેજ ફોરવર્ડ કરીને જે ગેરમાર્ગ જે લોકોને આ કર્યું એમનું મૂર્ખામીભર્યું પગલું છે. હું ઈચ્છું છું કે ધર્મેન્દ્રભાઈએ કદાચ આ મેસેજ ના કર્યો અને એમના મોબાઈલમાંથી બીજા કોઈએ કર્યો હોય એવું એ સ્ટેટમેન્ટ પણ આપે, કારણ કે જે હકીકત છે એમાં એ સ્ટેટમેન્ટ આપે. કાં તો એ જ પબ્લિકને એ મેસેજ છોડે કે એમના વોર્ડ વિસ્તારમાં જ્યાં પણ ખાડા દેખાય તો એમને મેસેજ કરવો, એમને ફોટા મોકલવા, તો એ તાત્કાલિક ખાડા પૂરશે. એવું પણ એમને સ્ટેટમેન્ટ આપવું જોઈએ. જવાબદાર વ્યક્તિ છે અને પબ્લિક વચ્ચે રહેલા વ્યક્તિ છે. એમને પબ્લિકમાં જયારે એમની ગેરરીતિ થતી હોય ત્યારે એમને ચોખવટ ભર્યું એક ઇન્ટરવ્યુ આપવું જોઈએ. એ તો કોર્પોરેટરને એટલો ખ્યાલ આવવો જોઈએ કે અત્યારે કોર્પોરેટરની જે ઇલેક્શન આવે છે એટલા માટે અત્યારે જે લોકોની જે જવાબદારી છે કોર્પોરેટરની કે રોડ રસ્તા અને પાણી ચોખ્ખું જોઈએ તો એ એની જવાબદારી છે. રામ મંદિરને કલમો ઉપર કોઈ ચર્ચાનો વિષય છે જ નહીં. જે ચર્ચાનો વિષય છે અત્યારે પબ્લિક જે હેરાન થાય છે, વાહનો એના બગડી જાય છે, કોઈને કમરના દુખાવો થઈ જાય, પબ્લિક ને આ લોકો એન્ડ ટાઈમે ઇલેક્શન ટાઈમે ગમે એવી લાલછા આપીને એ લોકો એના વોટ ખેંચી લે છે. એ ખ્યાલ નથી આવતો કે કેમ આવી રીતના કરે છે લોકો, અને લોકો એની સાથે કેવી રીતના કામ કરીને ખુશ થાય છે કે જયારે પ્રોબ્લેમ આવે છે ત્યારે આ લોકો કોઈ જવાબ આપતા જ નથી. તમે ફોન કરો છો તો તમારા ફોન ન ઉપાડે, ફોટા મેસેજ કરો તો કે હવે એમ કહે છે કે અમે ફોટા શેર ન કરવાથી યોગ્ય વ્યાજબી વસ્તુ નથી. એ તો આ ઇલેક્શન આવશે એટલે ઓટોમેટિક કોઈ પણ પાર્ટી એને ખ્યાલ આવી જ જાય કે કોને વોટ દેવો કોને ન દેવો. પબ્લિક શાંત છે એનો મતલબ નથી એને કઈ ખબર નથી પડતી. પબ્લિકને બધી જ ખબર પડે છે, પણ પબ્લિક જયારે જાગૃત થશે ત્યારે આ લોકોને ખબર પડશે, ત્યાં સુધી ખબર નહીં પડે. પ્રજામાં પાલિકાના શાસકો સામે ભારોભાર આક્રોશ પર્વતી રહ્યો છે. છેલ્લા બે દાયકાથી વધુ સમયથી પ્રજાના કરવેરાના અબજો રૂપિયાના ગેરવહીવટ કરી શહેરને નરકાગાર બનાવી દેનાર ભાજપાના નગરસેવકો કેટલા જાડી ચામડીના નફ્ફટ અને સત્તાના નશામાં છાટકા બન્યા છે તે નગરસેવક ધર્મેન્દ્ર પંચાલે પુરવાર કર્યું છે. કેમેરામેન સુરજ સોલંકી સાથે પ્રશાંત ગજ્જર, લોકસત્તા, વડોદરા. તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.